રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા ખાતે ચાલી રહેલા સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીના સ્થળની મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ આખરી તબક્કામાં છે, જેનું લોકાર્પણ આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્ય સચિવ કૈલાશનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીના સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જે આપણા ગુજરાતના ગૌરવ છે, એ લગભગ આકાર લઈ રહ્યું છે. 31 ઓક્ટોબર 2018 જેમને આ સ્વપ્ન જોયું ને જેમને આ કાર્યને શરૂ કરાવ્યું, એવા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે આવનારા દિવસોમાં 31 ઓક્ટોબર 2018 આપણે લોકાર્પણની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વર્લ્ડ ક્લાસ આપણે બનાવી રહ્યા છીએ. આપણી એક ધારણા એવી છે કે દરરોજ 15,000 ટુરિસ્ટો એ અહીંયા આવશે. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જેમણે ભારતને એક કર્યું, એમના દર્શન કરશે. અહીંયા રિક્રિએશન, અંદરનું મ્યુઝિયમ, ગાર્ડનો, બધાને રહેવા માટેની અલગ અલગ હોટલો, ભવિષ્યમાં આખું નૌકાવિહાર એટલે કે બોટિંગ, આ બધું સાથે જોડાવાનું છે. અને એક એવું સ્થળ ટુરિઝમનું બનાવીએ છીએ આપણે કે ભારતમાં આવેલો વ્યક્તિ અહીંયા થઈને જ જાય, એ પ્રકારની આખી વ્યવસ્થા આપણે બનાવી રહ્યા છીએ. ગુજરાતની સરકારે ખૂબ મોટી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભું કરીને સૈકાઓ સુધી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અમર રહે એ પ્રકારની આખી વ્યવસ્થા, ટોટલ લગભગ 25,000 મેટ્રિક ટન આમાં લોખંડ વપરાણું છે, જેમાં 18,000 મેટ્રિક ટન સળિયાઓ અને લગભગ 7,000 મેટ્રિક ટન સ્ટ્રક્ચરના જાડા સળિયાઓનો ઉપયોગ થયો છે. 90,000 મેટ્રિક ટન લગભગ સિમેન્ટનો વપરાશ આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં થયું છે. લગભગ 2,300 કરોડનો ખર્ચો આખા કામમાં થઈ રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં ડોનેશન પણ આપને લોકોએ સ્વયંભુ આપ્યું છે, સંસ્થાઓએ આપ્યું છે, સરકાર પણ પોતાનો હિસ્સો આપી રહી છે. આ રીતે એક સૈકાઓ સુધી લોકો યાદ કરે, 250 ઇજનેર આ કામને કરી રહ્યા છે. ટેકનિકલી આપણે બહુ મોટું કામ, કારણ કે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ આ બની રહ્યું છે અને આખી લિફ્ટથી માણસ ઉપર જાય અને જે મેઇન બ્રિજથી એ પણ એસ્કેલેટરથી ચાલીને એમને લઈ જવામાં આવે, એક અદ્યતન વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથેનું આપણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આગળ વધીએ છીએ.